નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. આવતીકાલથી વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તે પહેલા કોંગ્રેસે ગાંધીનગરમાં કૂચ કરી અને વિધાનસભાના ઘેરાવનું એલાન કર્યું છે. જો કે આ વખતે રાજ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. પછી એ મહિલાઓની સુરક્ષાને લઈને મુદ્દો હોય, ખેડૂતોને લઈને હોય, કે પછી વાત હોય જે બિન સચિવાલય ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી. જો કે પ્રદીપસિંહ જાડેજાએ આજે કહ્યું છે, પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ દરમિયાન, કે કોંગ્રેસ યુવાનોને ગુમરાહ ન કરે અને શાંતિપૂર્વક આ ત્રિદિવસીય સત્ર દરમિયાન ચર્ચા થાય અને પ્રજાના વિકાસના કાર્યોને લઈને ત્રિદિવસીય જે સત્ર છે તેમાં ચર્ચા થવી જરૂરી છે. તમામ મુદ્દા અંગે ચર્ચા કરીશું આજની આ વિશેષ રજૂઆતમાં. અને આજ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. સ્ટુડિયોમાં ભાજપ નેતા કિશનસિંહ સોલંકી આપણી સાથે ઉપસ્થિત છે અને રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર, આ બંનેનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા કિશનસિંહજી, જે પ્રકારે ત્રિદિવસીય સત્ર છે, ઘણું મહત્વનું હોય છે સત્ર દરમિયાન, કારણ કે ચર્ચા ઘણી બધી કરવાની હોય છે, વિધેયકો પસાર કરવાના હોય છે. પરંતુ વારંવાર આપણે એવું બનતું હોય છે કે સત્ર દરમિયાન ચર્ચા ઓછી, હોબાળો વધુ થતો હોય છે, અને આજ વખતે કોંગ્રેસની પણ કંઈક આ જ રીતની રણનીતિ છે. શું કહેશો? જિજ્ઞાસા, ગુડ ઇવનિંગ. અત્યારે રાષ્ટ્રમાં સંવિધાનની 70મી વર્ષગાંઠ અને પૂજ્ય બાપુની 150મી જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે મનની વાત મંતવ્ય રૂપે ગુજરાતના 182 વિધાનસભ્યોને વિધાનસભામાં બંધારણે આપેલા એક પ્લેટફોર્મ પર મૂકવાનો આ અનેરો અવસર છે. અને યુ કરેક્ટલી સેડ, આપણા સંસદીય મંત્રી શ્રી જાડેજાશ્રીએ કરેક્ટલી સેડ કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યોનું કર્તવ્ય અમે પ્રજાની વચ્ચે વિધાનસભાના ફ્લોર પર ચર્ચા માટે આવવા માટે તૈયાર છીએ. ધારાસભ્યો પણ આના માટે તૈયાર રહે. પણ આપે કીધું એમ કે કોંગ્રેસના ધારાસભ્યોને જ્યારે 8-8 વિધેયકો, સુધારા વિધેયકો વિધાનસભામાં મૂકવા જઈ રહ્યા છે, ત્યારે એ કામોની ચર્ચા કરવાના બહાને માત્ર અને માત્ર વિધાનસભા ખોરંભવવાની જે એમની કાર્યપદ્ધતિ છે એમાંથી એમણે બહાર આવવું જોઈએ અને ગુજરાતી પ્રજાને એક સ્પષ્ટ સંદેશો મોકલવાનો આ પવિત્ર અવસર છે દરેક ધારાસભ્ય માટે કે પોતાના મતક્ષેત્ર માટે, રાજ્ય માટે, રાજ્યના વિકાસ માટે, રાજ્યને પડતા તકલીફો માટે અને રાજ્ય સરકારે જે કાર્ય કર્યું છે એ રાજ્ય સરકારે કરેલા કાર્યની સામે એમના મનની વાત અને જે પણ એમના સલાહ છે, સલાહ સૂચનો છે, દિશા નિર્દેશો છે, ક્યાંય પણ કોઈ કામમાં એમને ઉણપ લાગે છે, જે પણ ચર્ચા વિચારણા કરી હોય એના માટેનું આ શ્રેષ્ઠ માધ્યમ છે. અને આઈ હોપ કે આ 3 દિવસીય સત્રમાં પ્રતિપક્ષ પોતાની જવાબદારી નિભાવે. બિલકુલ, આશા સૌ કોઈ રાખીએ કે શાંતિપૂર્ણ રીતે સત્ર ચાલે અને જે ચર્ચા થવી જોઈએ એ થાય. યોગેશભાઈ, શું કહેશો? એક મજબૂત વિપક્ષ હોવું જરૂરી છે, કારણ કે જનતાના પ્રશ્નો ક્યારેક સરકાર સામે રાખવા માટે. અને રાજ્યની હાલની પરિસ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ, હાલનો જે ચર્ચાતો મુદ્દો છે, જે પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી, કારણ કે ક્યાંક ઉમેદવારો જે નારાજ છે, સરકાર સામે આક્રોશ પણ છે, એવામાં કોંગ્રેસ ચોક્કસથી આ મુદ્દો ઉઠાવશે. જિજ્ઞાસા, મારે એ વાત કહેવી છે કે કિશનસિંહે જે વાત કરી કે આ એક એવો અવસર છે કે જ્યાં આગળ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની વાત રજૂ કરવાની હોય. સત્તા પક્ષ અત્યારે 8 વિધેયકો ખાસ તો લઈને આવવાના છે અને એમાં પૂજ્ય બાપુની 150મી જયંતિ, સરદાર સરોવરનું અથવા તો જે આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને માટેનું એક નવો વિધેયક લાવવાનું છે અને એવી બધી ઘણી વાતો સરકાર તરફથી લાવવાની છે, ત્યારે એ વિષય ઉપર ચર્ચા કરવાની સાથે રાજ્યમાં બીજા જે કંઈ અત્યારે સળગતા પ્રશ્નો છે અથવા તો મુશ્કેલ પ્રશ્નો છે, કિસાનનો હોય, પરીક્ષાનો હોય અથવા બીજો હોય, એની પણ ચર્ચા થવી જોઈએ, એની રજૂઆત થવી જોઈએ. પણ જો વિપક્ષ વિધાનસભાને ઘેરાવ કરવાની વાત કરે અથવા તો વિપક્ષ છે તે વિધાનસભાની અંદર ફ્લોર પર બેસીને ચર્ચા કરવામાં ભાગ લઈને પોતાનો મત રજૂ કરે એ વધારે યોગ્ય છે. પણ એને બદલે જો આ રીતે હોબાળો કરવાની જ અત્યારથી એમની તૈયારી હોય, એમણે અત્યારે જે કંઈ બહાર પાડ્યું છે એ પ્રમાણે વિધાનસભાનો ઘેરાવો થશે, આ થશે, તે થશે, એટલે અત્યારે જે વિપક્ષ છે એણે જે કામગીરી બજાવવાની છે એને બદલે માત્ર 3 દિવસ માટે બોલાવાયેલા સત્રને ખોરંભે ચડાવે અને કોઈ ચર્ચા ના થાય અથવા તો વિધેયકો પસાર ના થાય. જે કંઈ વિધેયકો છે એને પ્રધાનમંડળ અથવા તો રાજ્યપાલશ્રી કંઈ પાસ ના કરી શકે અને વિધાનસભામાં યોગ્ય રીતે રજૂઆત થાય, ચર્ચા થાય અને પાસ થાય એ જરૂરી છે.
એ વિધેયક સાથે સંમત ન થાઓ તો એનો વિરોધ કરો અથવા તો એની વિરુદ્ધમાં મત આપો, એ બધું બરોબર છે. પણ એ પ્રક્રિયાને બાજુમાં મૂકીને આવી રીતે હોબાળો કરવાની વાત જો કરવામાં આવતી હોય તો મને લાગે છે કે આ લોકશાહી માટે ખૂબ કમનસીબ વાત છે. અને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જ્યારે જ્યારે વિપક્ષમાં હોય ત્યારે બધા જ આ કરે છે. પાર્લામેન્ટમાં અગાઉ ભાજપે ચિદમ્બરમના પ્રશ્નો પર 15 દિવસ સુધી પાર્લામેન્ટ ખોરંભી લગાવી હતી. એટલે આમાં કોઈ પક્ષ બાકી છે એવું નથી. પણ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ સમજવું જોઈએ કે અમને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે અને પાર્લામેન્ટમાં અથવા તો વિધાનસભામાં અમારે યોગ્ય રજૂઆત કરવાની અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની, અને એને લગતો એક એમને સમય પણ મળે છે પ્રશ્નકાળનો, શૂન્યકાળનો, એનો ઉપયોગ કરીને જે તે વાતને ઉજાગર કરવામાં આવે એ વધારે યોગ્ય છે. આ વખતે તો સત્રના છેલ્લા દિવસે વિપક્ષના વિધેયકોને પણ રજૂ કરવાની તક મળવાની છે. અગાઉ પાર્લામેન્ટમાં પણ દર શુક્રવારે વિપક્ષ અથવા તો બિન સરકારી વિધેયકોની ચર્ચા થતી હોય છે. એટલે આ વખતે પણ આવો ચાન્સ આ 3 દિવસમાં મળવાનો છે. સાથે મારે એક દુઃખ સાથે કહેવું પડે કે વિધાનસભાનું સત્ર 3 જ દિવસનું હોય એ યોગ્ય નથી. આ જે કે 8 વિધેયકો પસાર કરવાના છે એની ઉપર ચર્ચા થાય, એમાં જે કંઈ હોય લોકો પોતાના મત પ્રદર્શિત કરે, એના માટે પૂરતો સમય મળવો જોઈએ. એટલે 3 દિવસનું સત્ર યોગ્ય નથી, એ કદાચ લાંબુ હોવું જોઈએ. વિપક્ષે માંગ પણ કરી છે કે સત્રને લંબાવો, પણ એ શું થશે એ તો સમય જ કહેશે. પણ સત્ર ટૂંકું બોલાવવામાં આવે એ મારા હિસાબે થોડું લંબાવવામાં આવે તો વધારે જરૂરી છે. બિલકુલ. હા કિશનભાઈ, શું કહેશો? કારણ કે સત્ર લંબાવવાની વાત તો કોંગ્રેસે કરી હતી, પરંતુ તેમની આ માંગ ફગાવાઈ છે. એટલે 3 દિવસ જ છે, 3 દિવસની અંદર આ 8 વિધેયકો પસાર કરવાના અને ચર્ચા પણ થવી જોઈએ રાજ્યની પરિસ્થિતિને લઈને. પરંતુ સ્પષ્ટ કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહી દીધું છે કે આવતીકાલે ગાંધીનગરમાં તેઓ કૂચ કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરવાના છે. જિજ્ઞાસા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી પણ હાજર હોય છે. મુખ્યમંત્રી શ્રી, વિપક્ષના નેતાશ્રી, સંસદીય દળના નેતાશ્રી હાજર હોય છે. તમામની સલાહ સૂચનોથી જ આ બેઠકનો ટાઈમ મર્યાદા નિયમિત થતી હોય છે. એમની માંગણી છે, પણ બંધારણીય રીતે જે થતું હોય છે સરકાર હંમેશા કરતી આવી છે. પરંતુ અગત્યની વાત એ છે કે જે 8 વિધેયકો અત્યારે આવી રહ્યા છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ વિધેયક સિવાય બાકીના જે વિધેયકો છે એ સુધારા વિધેયકો છે. એટલે કોઈ નવા વિધેયકો નથી, ઓલરેડી એ વિધેયકોમાં સુધારાઓ છે. એટલે એ સુધારા વિધેયક છે, બહુમતી છે ભારતીય જનતા પાર્ટી પાસે, એટલે આસાનીથી પસાર થઈ જશે. પણ લોકશાહીની આપણે જે સિસ્ટમ છે એક હેલ્ધી ડિબેટ થવી જોઈએ વિપક્ષ જોડે, અને વિપક્ષે જે પણ એમાં સલાહ સૂચન હોય, તકલીફ હોય, વાંધાઓ હોય એ વિધાનસભાના ફ્લોર પર રજૂ કરવા જોઈએ, અને એક હેલ્ધી ડિબેટ, એ હેલ્ધી ચર્ચા થવી જોઈએ. જે હંમેશા કોંગ્રેસ એટલા માટે કરતું નથી અને ટાળતું આવ્યું છે કારણ કે એ લોકો પ્રજાની વચ્ચે જવા માટે ટેવાયેલા જ નથી, પ્રજાની વચ્ચે રહેતા નથી. બસ આવા જે ખેડૂતોના નામે હોય, બેરોજગારોના નામે હોય, વિદ્યાર્થીઓના નામે હોય, મહિલા અત્યાચારના નામે હોય, આવા જે કોઈ આકસ્મિક અકસ્માતો અથવા બનેલા બનાવોના લીધે ઊભા થયેલી જનસંવેદના, ઊભા થયેલા આંદોલનોને ખભે બંદૂક મૂકી અને ફોડવાની આદત કોંગ્રેસને છે. કોંગ્રેસ પોતે કોઈ કાર્યક્રમ આપી શકતું નથી, કોંગ્રેસ પોતે કોઈ કોઈ વાત રજૂ કરી શકતું નથી, લોકોના પ્રશ્નોની વચ્ચે જઈ શકતું નથી. એટલે આ જે તૈયાર ભાણું છે, તૈયાર ભાણા ઉપર બેસવાની કોંગ્રેસની વર્ષો જૂની આદત છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ વિપક્ષ છે, વિપક્ષ એમનું કામ કરે. અમને ગુજરાતની ચિંતા છે, ગુજરાતના વિકાસની ચિંતા છે, અને અમે તો ઈચ્છીએ છીએ કે ગુજરાતના વિકાસમાં કોંગ્રેસ પોતાની સહયોગિતા પુરવાર કરવા માટેનું આ શ્રેષ્ઠ માધ્યમ છે. ગુજરાત વિરોધી કોઈ પણ વાત હંમેશા કોંગ્રેસ જે રીતે સપોર્ટ કરી દે છે, ગુજરાતના હિતની સાથે હંમેશા કોંગ્રેસની વિચારધારા જે અલગ પડે છે, એના માટે હવે આ નવો જમાનો છે, નવી જનરેશન છે, બહુ બધા નવા મતદારો આવેલા છે, તો કોંગ્રેસને ગુજરાતના હિતની વાત મૂકવા માટે આનાથી મોટું વધારે પ્લેટફોર્મ નહીં મળી શકે. પણ એણે માત્ર આંદોલનો, મહિલા ઉપર થતા અત્યાચારો, યા ચોક્કસપણે એમનો અવાજ વિરોધ પક્ષ તરીકે એમણે બનવું જ જોઈએ, પણ એ રચનાત્મક અને સરકારને ઉપયોગી થઈ શકે, સલાહભર્યા થઈ શકે, અને સરકાર ક્યાંય ખોટું હોય, સરકારની નીતિઓ ક્યાંય ખોટી હોય, સરકારના આયોજનોમાં ક્યાંય કચાશ હોય, તો એના માટેનો ચર્ચાનો આ શ્રેષ્ઠ માધ્યમ છે, શ્રેષ્ઠ જગ્યા છે. તો કોંગ્રેસ એમાં સહભાગીતા નોંધાવે એવી અમારી એમની પાસે અપેક્ષા છે. પણ દર વખત થતું આવ્યું છે એમ જિજ્ઞાસા, આ વખતે પણ એ
કોઈના કોઈ આંદોલનો અને બીજા જે બનાવો બન્યા છે એની ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાતના વિકાસ ઉપર, ગુજરાતની મહિલાઓ કેવી રીતે સેફ થાય, ગુજરાતના વિદ્યાર્થીઓ કેવી રીતે સેફ થાય, ગુજરાતમાં રોજગારીનો પ્રશ્ન કેવી રીતે ટળી શકે, એ હેલ્ધી ચર્ચા સરકાર સાથે એ માધ્યમથી જે થવી જોઈએ. અને સરકાર પણ એ માધ્યમ દ્વારા બંધાયેલી છે કે વિપક્ષ સાથે એણે ચોક્કસપણે જવાબ આપવા જ પડે વિપક્ષના પ્રશ્નોના, અને વિપક્ષની સાથે ચર્ચા કરવી જ પડે. પણ આ ચર્ચાઓથી કોંગ્રેસ સંભાવ ઘણા બધા વર્ષોથી ગુજરાતમાં દૂર ભાગી રહી છે, કારણ કે એના નેતાઓ માત્ર ઇલેક્શન સમયે જ પ્રગટ થાય છે. વિધાનસભામાં એમના કાં તો અપૂરતા જ્ઞાન અથવા અપૂરતા નોલેજના લીધે પ્રશ્નો પણ બરાબર ઉઠાવી શકતા નથી. એટલે આ ચિંતનનો સમય એમના માટે છે. અને અમારા માટે હંમેશા અમે કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કાર્યકર્તાઓ કર્મયોગીઓ છે. અમે કર્મ કરીએ છીએ, ગુજરાતના વિકાસ માટે કર્મ કરીએ છીએ, અને એ કર્મનો જવાબ વિપક્ષ તરીકે કોંગ્રેસ અમારી પાસે વિધાનસભાના ફ્લોર ઉપર માગી શકે છે. અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. બિલકુલ યોગેશભાઈ, જ્યાં સુધી વિધેયકો પાસ કરાવવાનો સવાલ છે ત્યાં સુધી ભાજપ પાસે બહુમતી છે, એટલે એ પાસ થઈ જ જશે. પરંતુ જનતા પણ એવું ઈચ્છતી હોય કે સરકાર સામે એમના કોઈ પ્રશ્નોની રજૂઆત કરવાની હોય તો વિપક્ષનો સાથ મળે, અને વિપક્ષ એક મજબૂત વિપક્ષ તરીકે સરકાર સામે એ મુદ્દાઓને રાખે. જે પ્રકારે હાલમાં જ ચર્ચાયેલો મુદ્દો રહ્યો, એમાં 3 દિવસ સુધી કન્ટિન્યુ આંદોલન ચાલ્યું. શુક્રવાર મોડી રાત સુધી ઉમેદવારોની એક જ માંગ હતી, પરીક્ષા રદ થાય, અને કોંગ્રેસ પણ તેમના સમર્થનમાં આવ્યું હતું. પરંતુ શનિવારે આ આંદોલન સમેટાઈ ગયું. ત્યારથી કોંગ્રેસના નેતાઓ પણ ન ત્યાં દેખાયા, ન તો ઉમેદવારો ત્યાં દેખાયા. એટલે મજબૂત વિપક્ષ આપણે કઈ રીતે કોંગ્રેસને કહી શકીએ, અથવા શું ખામી છે? જિજ્ઞાસા, મજબૂત વિપક્ષ એ લોકશાહી માટે ખૂબ તંદુરસ્ત વસ્તુ છે. અને વિપક્ષ હોય, મજબૂત હોય, તો સરકાર કંઈક ખોટું કરે અથવા ક્યાંક છતી રહી હોય તેનો કાન પકડીને બતાવે કે અહીંયા ક્યાંક ખોટું છે, આને સુધારો અથવા તો આ કરો. પણ આપણે ત્યાં આપણી લોકશાહીમાં વિપક્ષ એમ જ સમજે છે કે અમે વિપક્ષને બદલે વિરોધ પક્ષ છે, દરેક વસ્તુનો વિરોધ કરવો. હવે કિશનસિંહ એક બહુ સરસ શબ્દ વાપર્યો કે તૈયાર ભાણે બેસવું. આ કોંગ્રેસની એક પ્રણાલી આ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખરેખર નહિવત છે. 2017ની ચૂંટણીમાં એમને જે કંઈ સીટો મળી હતી એ સીટો ઉપર એમણે વધારે જોર કરીને આગળ આવવાનું પસંદ કરવું જોઈએ. એને બદલે એમના ધારાસભ્યો જેમાંથી ગુમ થઈ ગયા, અને અત્યારે કોંગ્રેસ નબળું પડ્યું, એના માળખાનો પણ સવાલ છે. અને તમે જે ઉલ્લેખ કર્યો વિદ્યાર્થીઓના આંદોલનમાં, એમાં એ તૈયાર ભાણે બેસી ગયા. બાકી તો એ શું છે કે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંભૂ આંદોલન હતું, અને એ આંદોલનમાં વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત બહુ સરસ રીતે કરી. ગુજરાતભરમાંથી બધા ઉમેદવારો આવ્યા અને પોતાના પ્રશ્નો રજૂ કરવાની, અને કહેવાનું મન થાય છે કે એ આખો આંદોલન એવું રહ્યું કે ક્યાંય કોઈ કાંકરી ચાવો કે પથ્થર મારો ન થયો. અને એ વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે 3 દિવસ ઠંડીમાં રાત્રે પણ બેસી રહીને તે આંદોલન કર્યું. ત્યારે એમાં કોંગ્રેસના ભાઈ હાર્દિક પટેલ આવ્યા, તો હાર્દિક ગો બેકના નારા લાગ્યા. એવી જ રીતે બીજા નેતાઓ પણ જવા ગયા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ પણ એમાં ગયા. ત્યારે વિદ્યાર્થીઓ એમને લગભગ જાકારો આપ્યા જેવું કર્યું, અથવા એમનો સાથ ના લીધો. પણ પછી શું થયું ખબર નથી. વિદ્યાર્થીઓ થોડા 3 દિવસે અકળાય, ખાધા પીધા વગર બેઠા હોય એટલે બનવા જોગ છે. એમના એક બે કહેવાતા નેતા બાજુમાં ખસી ગયા, અથવા તો સરકારે એમને પતાવી દીધા કે જે કે કરતી. પછી હવે કોંગ્રેસ એમાં આંદોલન કરવા બેસી ગઈ, અને પરેશ ધાણાની હોય કે બીજા જે હોય બધા ત્યાં બેસવા માંડે. હવે આ આ તો તૈયાર ભાણે બેસવાની વાત થઈ. આ વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું એ પહેલા 17 દિવસ તમે શું કર્યું? એ વખતે કોઈ આંદોલન અથવા તો આ વાતનો વિરોધ બી તમે નથી કર્યો કે આ જે કંઈ થયું એ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ, આ થયું, એ બધી વાત તમારે રજૂ કરવી હતી. કોંગ્રેસે રજૂ કરવી જોઈએ જનતાના આવાજ તરીકે. અને 10 લાખ વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હતો, એમને ઉઠાવવો જોઈતો હતો, એ ના ઉઠાવ્યો. પણ વિદ્યાર્થીઓએ સ્વયંભૂ આંદોલન કર્યું ત્યારે એમાં એનો લાભ લેવા બેસી ગયા. એટલે આ કોંગ્રેસની એક રીતિ છે. મારે કોંગ્રેસ બાબતે બીજી ટીકા નથી કરવી, પણ એમને જે પ્રશ્નો રજૂ કરવાના છે યોગ્ય રીતે રજૂ કરે. પાક વીમાનો યોજનાનો પ્રશ્ન હોય ખેડૂતોનો, અથવા તો લીલો દુકાળ પડ્યો જે સરકાર જાહેર નથી કરતી, એ બધી બાબતો કોંગ્રેસે લેવી જોઈએ. પણ કોંગ્રેસમાં અત્યારે ગુજરાતમાં જૂથબંધી કહો અથવા તો જે કંઈક હોય, કોંગ્રેસનું માળખું સંકેલાઈ જાય છે. આજે શહેર કોંગ્રેસનું માળખું પણ સંકેલી દેવામાં વિખેરી દેવામાં આવ્યું. એટલે આ રીતે કોંગ્રેસે જે વિરોધ પક્ષ માટે વિપક્ષ તરીકે કામ કરવું જોઈએ એ કરવાનું છોડી દઈને આ અત્યારે આ બધી તૈયાર ભાણે બેઠા છે. અને હવે કાલે વિધાનસભાને ઘેરાવ કરવાની વાત કરે છે, એને બદલે વિધાનસભામાં જઈ પૂરતો સ્ટડી કરી જે તે વિધેયક હોય અથવા જે તે પ્રશ્નો હોય એને પ્રજાની વાચા આપવી જોઈએ. એ નથી કરતા, એ મને લાગે છે કે ગુજરાતના હિતમાં નથી.
બિલકુલ કિશનજી, શું કહેશો? કોંગ્રેસ ક્યાંક વિપક્ષ તરીકે નબળું પડી રહ્યું છે, એનો સીધો ફાયદો આપને થઈ રહ્યો છે? કાં તો જનતાના તો ઘણા પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, મહિલાઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્નો છે, સરકાર શું કરશે હવે? જિજ્ઞાસા, અમે ક્યાંય કાચા નથી પડી રહ્યા, અમે સતત કાર્ય કરી રહ્યા છીએ અને કાર્ય કરીએ છીએ, એટલે અમારાથી ક્યાંક ભૂલો પણ થઈ શકે છે. એવું નથી કે ભૂલો ના થાય, ભૂલો હોઈ શકે છે. વાત પરીક્ષાર્થીઓ ચાલુ કરું અને છેલ્લે આપના પ્રશ્ન પર આવું. પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન કે જેમણે ગાંધી ચિંધ્યા માર્ગે બહુ શાંતિપૂર્વક પોતાની વાત રજૂ કરી અને લોકશાહીમાં આ જ રીતે કોઈ પણ વાત રજૂ થવી જોઈએ. સરકારે પણ એનો પ્રત્યુત્તર આપ્યો. અમે કોઈને ફોડ્યા નથી ચૂંટગઢ દાદા. માત્ર વાત એ હતી કે જે માગણી કરી રહ્યા હતા, પેપર ફૂટવાની જે એક એક વાત કરી હતી કોંગ્રેસે, એમને એક પોઈન્ટ આપી દીધો હતો કે પેપર ફૂટ્યું જ હોય. પેપર ફૂટ્યો તો સરકારે સખતમાં સખત કદમ લઈ અને ચોક્કસપણે ફરી ફેર પરીક્ષા યોજી હોત. આ ચોરી કેસનો મામલો હતો અને ચોરી કેસના જે માપદંડો છે પરીક્ષા માટેના, એ ચોક્કસપણે ત્યાં લેવામાં આવશે અને એની ટાઈમલાઈન પણ સેટ થઈ જ ગઈ છે. કમિટી સીટની રચના થઈ ગઈ છે, એટલે જે લોકોએ ખોટું કર્યું છે એ કોઈ પણ દોષિતોને છોડવામાં નહીં આવે. નંબર ટુ, કોંગ્રેસના આપ સ્ટેટમેન્ટ ધ્યાનભર લેશો, ચૂંટગઢ દાદા આપે પરફેક્ટલી સેડ કે એ આંદોલનમાં સામેલ થઈ અને આ આંદોલનમાં એ જે નેતાઓ ગયા અને એમણે જે ભાષણો કર્યા અને એમણે જે વિદ્યાર્થીઓને જેએનયુ સ્ટાઈલ ઉશ્કેરવાનો ટ્રાય કર્યો અને ગુજરાતમાં જેએનયુકરણ વિદ્યાર્થીઓ દ્વારા, પરીક્ષાર્થીઓ દ્વારા જેએનયુકરણ, આઈ મીન જેએનયુ સ્ટાઈલમાં સરકારનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, એ આખા આખા ગુજરાતે જોયો. ગુજરાત ક્યારેય એના માટે કોંગ્રેસને માફ નહીં કરે, કારણ કે ગુજરાતમાં જેએનયુકરણ કરવાનો એક વિફળ પ્રયત્ન એમનો રહ્યો. પાક વીમાની અને બાકી આપણે જે વાત કરી સ્ત્રીઓની સુરક્ષાની, ચોક્કસપણે સરકાર એમાં ચિંતિત છે અને સરકાર ત્વરિત એમાં પગલાઓ લઈ રહી છે. ઘણા બધા કાયદાઓ ગુજરાતમાં સુધર્યા છે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં ગુજરાત મહિલાઓની પડખે, વિદ્યાર્થીઓની પડખે, યુવાનોની પડખે, ખેડૂતોની પડખે ઊભી રહેશે જ. પાક વીમાનો જે પ્રશ્ન છે એમાં પણ આપણે વીમા કંપનીઓને સતત નોટિસો આપી છે અને વીમા કંપનીઓ પર આપણે કહી દીધું છે કે વીમાઓને જે 31 ડિસેમ્બરે સહાયની ડેડલાઈન જાહેર થઈ છે સરકારની, એની સાથે સાથે જ વીમા કંપનીઓ એમના સર્વે પૂર્ણ કરી અને ખેડૂતોને મળવાપાત્ર વીમાની રકમ પણ ચૂકવે, એટલે હોપફુલી ઘીના ઠામમાં ઘી પડી રહેશે. બિલકુલ. ચલો યોગેશભાઈ, શું કહેશો? 3 દિવસનું સત્ર છે, સમય ખૂબ ઓછો હોય છે, એટલે રાજ્યની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ચર્ચા થવી જરૂરી છે, પરંતુ કોંગ્રેસનું આ પ્રકારનું વલણ અને આજે સતત વિપક્ષ નેતા તરફથી પણ જે કહી દેવામાં આવ્યું છે કે અમે આ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવશું, એમાં 3-4 મુદ્દા મહત્વના રહેલા છે. ચર્ચા શું થવી જોઈએ અને હાલનો માહોલ ધ્યાનમાં રાખતા વિપક્ષે કઈ રીતના પગલાં લેવા જોઈએ? વિપક્ષે પહેલા તો પોતાની જે કઈ વાત હોય એને જનતાના અવાજ તરીકે ત્યાં રજૂ કરવી જોઈએ, એને વાચા આપવી જોઈએ, એને ઉજાગર કરવી જોઈએ અને એને બદલે એમાં હોબાળો કરવો અથવા તો વેલમાં ધસી જઈને કાર્યવાહીને રોકવી અને સ્પીકરને મજબૂર કરવા કે સત્રને હાલ પૂરતું થોભાવી દે, એટલે આ જાતનું પાર્લામેન્ટમાં પણ જોઈએ છે અને વિધાનસભામાં આપણે કદાચ જોઈશું આ 3 દિવસ દરમિયાન. ન થાય તો વધારે સારું, પણ એવું કરવાને બદલે જે તે વિધેયક ઉપર યોગ્ય ચર્ચા કરો, એ યોગ્ય ના હોય તો એને માટેની તમારી ટીકાઓ અથવા તો તમારા જે કે પ્રશ્નો એ રજૂ કરો. આ થવું જોઈએ, બંને પક્ષોએ આ કરવું જોઈએ. પણ હવે થશે શું કે આનો વિરોધ કરવા માટે એ લોકો વોકઆઉટ કરશે અને વોકઆઉટ કરશે એટલે સત્તા પક્ષને એક સમય મળશે કે ધડાધડ કરતા બધા બિલો તાત્કાલિક બહુમતીના જોરે પાસ કરી દેશે, યોગ્ય હોય કે ના હોય અને એ એ એ નિયમ પ્રમાણે છે, એમાં કંઈ ખોટું પણ નથી. પણ આ રીતે જો કોંગ્રેસ અથવા તો વિપક્ષ આવી રીતે સરકારને ચાન્સ આપે તો યોગ્ય નથી અને એના બદલે આ જે કંઈ વિધેયકો આવે, હવે દાખલા તરીકે પૂજ્ય બાપુની 150મી જયંતિની ઉજવણી માટેનું એમના જે કંઈ સજેશનો હોય અથવા તો એમના જે સૂચનો હોય ત્યાં રજૂ કરવા જોઈએ. સરકાર તો સરકારની રીતે કાર્ય કરશે પણ એમને સૂચનો કરવા જોઈએ. એને બદલે અત્યારે બહાર આજે જ મેં બે સ્ટેટમેન્ટ સાંભળ્યા, બાપુ તો અમારા હતા, અમારી કોંગ્રેસના હતા, એટલે બાપુ કોઈની મૂડી નથી, બાપુ પૂરા દેશભરના છે. તો એના માટે માન દર્શાવવા માટે, સન્માન દર્શાવવા માટે તમારી પાસે જે કંઈ સૂચનો હોય સરકારને કરો. સત્ર ચાલુ ના હોય તો પણ તમે આ કરી શકો છો, એ નથી કરવું, પણ આવા હોબાળા કરવા છે અને આવી બધી વાતો કરવી છે. કારણ કે આજે મારી વાત ઉપરથી એવું લાગે કે હું વિશ્લેષકને બદલે એક બાજુ બોલી રહ્યો છું એવું નથી, પણ મને જે દેખાય છે એ વાતને હું ઉજાગર કરવા માગું છું કે વિપક્ષે જો બરોબર મજબૂતાઈથી પૂરો અભ્યાસ કરીને વિધાનસભાના સત્ર દરમિયાન રજૂઆત કરે તો ચોક્કસ સરકાર પણ જાગૃત રહે. સરકાર ક્યાંક ઊણી પડતી હોય તો એ પણ ચેતે અને એ પણ યોગ્ય પગલાં લે, એટલે વિપક્ષનું આ કામ છે અને એવું જો કરવામાં આવશે તો મને આનંદ થશે કે લોકશાહીનું આ વિધાનસભાનું સત્ર
ખૂબ સારી રીતે જશે અને ગુજરાતની પ્રજાનું ભલું થશે. બિલકુલ કિશનસિંહ, આપની પાસે આવું છું. આ વખતે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. જો કે સરકારે જે 7000 કરોડ જેટલા પેકેજ, સહાય પેકેજની જાહેરાત કરી છે, એનાથી લોકો ઘણા ખુશ છે. પરંતુ સવાલ ક્યાંક વીમા કંપનીઓ સામે ઉભા થયા છે અને સરકાર સામે પણ આને જ લઈને ખેડૂતોનો રોષ પણ છે. વીમા કંપનીઓ પ્રત્યે સરકાર કેમ કડક વલણ નથી દાખવી રહી? કારણ કે હજુ સુધી વીમા કંપનીઓ તરફથી સરકાર ખેડૂતોને કોઈ સહાય નથી મળી રહી. એકચ્યુઅલી એ વાતને સમજવી બહુ જરૂરી છે કે વીમા કંપનીઓએ જ્યારે પણ વીમો લીધો છે એના પછી ક્રોપ કટિંગના આંકડાઓ, એના પછી એમનો સર્વે, ગુજરાતમાં ઓલમોસ્ટ 12 લાખ હેક્ટરનો સર્વે થઈ ચૂક્યો છે. પહેલાં આપણે દુકાળના સર્વેમાં હતા, પછી અતિભારે વરસાદ, અને પછી આપણે લીલા માવઠાના, એટલે આપણે સતત હજી હમણાં 15 દિવસ પહેલાં સુધી વરસાદનો માર સહન કર્યો છે અને અત્યારે પણ અમુક સૌરાષ્ટ્રના ગામડામાં વરસાદની આગાહી છે. એટલે આ સતત એક ચાલતી પ્રક્રિયા છે. પણ યસ, વીમા કંપનીઓથી થોડું ડિલે થયું છે અને વીમા કંપનીઓના લીધે રાજ્ય સરકાર બદનામ થઈ રહી છે. અમે રિપીટેડ ધ્યાન દોરતા આવ્યા છીએ, એક કંપનીને બ્લેકલિસ્ટેડ સરકારે કરી છે. અત્યારે સરકારનું પ્રાધાન્ય ખેડૂતોને વીમા કંપનીઓએ જે પ્રીમિયમ લીધું છે અને જે વીમો ઉતાર્યો છે, વીમાની રકમ મળી જાય એ અમે પ્રાયોરિટીમાં રાખ્યું છે. અત્યારે કોઈ પણ ઉતાવળમાં અથવા વિપક્ષોના અથવા ખેડૂતોના જે થોડો આક્રોશ છે એને જોઈ અને જો વીમા કંપનીઓ પર ત્વરિત એક્શન લેવામાં આવશે તો જે પૈસા ઓલરેડી પ્રીમિયમ સ્વરૂપે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેડૂતના જતા રહ્યા છે એ એક કંપનીને બ્લેકલિસ્ટ કરી એમ આ કંપનીને બ્લેકલિસ્ટ કરવાથી ખેડૂતોનું હિત થશે. અમારા માટે ખેડૂતોનું હિત અત્યારે અગત્યનું છે. વીમા કંપનીઓને ફરજ પાડી રહ્યા છીએ, જે પણ ખેડૂતોને વીમો એમનો જે કાયદેસર હકદાર છે એમને વીમો મળવો જોઈએ અને એ ચોક્કસપણે મળશે. ખેડૂતો નિશ્ચિત રહે, રાજ્ય સરકાર એક પણ વીમા કંપનીને એ બાબતમાં છોડશે નહીં. પણ ખેડૂતોના નામે જે લોકો આગેવાનો અને પર્ટિક્યુલરલી કોંગ્રેસ રાજનીતિ કરવા નીકળી હતી, એમણે એમના સ્ટેટો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે ત્યાં આજ સુધી ખેડૂતો માટે કોઈ પણ સહાય જાહેર નથી કરી. આપણે પહેલાં 150 કરોડ, 700 કરોડ, પછી 3795 કરોડ રૂપિયા ખેડૂતો માટે જાહેર કર્યા. આપણે ખેડૂતોને વ્યાજ વગરની લોન પણ આપીએ છીએ, વાવણીથી કાપણી સુધી આપણે એમને સુરક્ષિત કરેલા છે. એટલે ઘણા બધા એક્શન લેવાયા છે. પણ એક એક ખેડૂતનો પ્રશ્ન એવો છે, જિજ્ઞાસા, કે આપણા દેશમાં 3 સિઝન છે, વરસાદ આધારિત ખેતી છે, ખેડૂતોને સુરક્ષિત સરકારો જેટલી પણ કરી શકે કરવાનો ટ્રાય કરીએ છીએ. ખેડૂતનો પ્રશ્ન હંમેશા વરસાદ આધારિત હોવાથી રહેવાનો જ છે, પણ આપણે એમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખેડૂતોને 19 જણસોના ટેકાના ભાવ આપવાનું કામ આ સરકારે કર્યું છે. આ નિર્ણાયક મુખ્યમંત્રીએ તો છેલ્લા એમના જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારના સમયગાળામાં આપણા રાજ્યના જળસ્ત્રોતોને ઊંચા લાવવાનું પણ કામ કર્યું છે. વિકાસ અને નિકાસ આ બંનેમાં પણ ગુજરાત અગ્રેસર છે અનુક્રમે, અને આપણે રાજ્યમાં ઘણી બધી જણસોમાં આપણે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છીએ. ઉત્પાદન પણ આપણું સારું રહેશે, એટલે ગુજરાતનો ખેડૂત પ્રગતિશીલ છે. ગુજરાતના ખેડૂતને સમયસર સહાય મળી રહે છે, પણ પ્રશ્નો ચોક્કસપણે છે, અમે એનો સ્વીકાર કરીએ છીએ અને પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસપણે રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે કરશે. ઠીક છે, ચલો. યોગેશભાઈ, કિશનસિંહે કહ્યું કે ખેડૂતોની સાથે સરકાર છે, પરંતુ કદાચ FICCIના સહ અધ્યક્ષ સુનિલ પારેખે આજે જ કહ્યું છે, રોજગારીના આંકડાઓ સામે આવ્યા છે જેમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે પહેલા કરતા. બિલકુલ નહીં, છેલ્લા 2 વર્ષ આજનો જ આ રિપોર્ટ છે કિશનસિંહજી. સુનિલ પારેખે કહ્યું છે બેરોજગારીનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે અને રોજગારીની તકો ઊભી કરવી પડશે. દેશમાં સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરતું, રોજગારી આપતું, આપ હું ઓફિશિયલી ચેલેન્જ કરું છું જે પણ સંસ્થાએ કીધું એના માટે, આ રાજ્ય આપણું એવું છે જે સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરે છે, રોજગારી આપે છે, નિકાસ અને વિકાસમાં પ્રથમ છે. એટલે એ આંકડાઓ અમે સુનિલ પારેખે કીધું છે. આ વાત અને સૌરભ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌરભ પટેલે પોતે કીધું છે કે રોજગારીની નવી તકો ઊભી કરવી પડશે. ફરી અભ્યાસ કરો યોગેશભાઈ. આજે આપે છેલ્લે આંકડા આપ્યા એમાં હું પડવા માંગતો નથી, પણ કિશનસિંહે કિસાનો બાબતે, ખેડૂતો બાબતે જે કહ્યું એમાં મારે થોડી ટીકા કરવી છે કે કિસાનોની બાબતમાં, ખેતીની બાબતમાં આ વખતે સરકાર ક્યાંક ઊણી ઉતરી રહી છે. એક તો પહેલાં 140%થી વધારે વરસાદ થયો હોય ત્યાં લીલો દુકાળ જાહેર કરવો જોઈએ, એ નથી થઈ શક્યો. કેમ એ મને નથી સમજ પડતી. અને જે જાતનું ખેડૂતોને નુકસાન થયું છે એના માટે ફરજિયાત પાક વીમા યોજના આપણે શરૂ કરી. એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ પ્રીમિયમ આપે ને ખેડૂતો પણ પ્રીમિયમ આપે, એટલે આ પ્રીમિયમની રકમનો આંકડો એટલો બધો મોટો થાય છે કે વીમા કંપની ગયા વર્ષે આપણે 3300 કરોડમાંથી 3000 કરોડ, એના અગાઉના વર્ષે 1750 કરોડ આપણે આપેલા છીએ. અને ઇટ્સ ઇન્સ્યોરન્સ, એટલે જ્યારે જરૂર હોય ત્યારે જ ઇન્સ્યોરન્સનો. આમાં મુદ્દો શું છે, આશય શું છે આ વીમાનો, કે વાવણીથી કાપણી અને નોટ ઓનલી કાપણી જિજ્ઞાસા,
ખેડૂત જ્યાં સુધી એનો માલ વેચે નહીં ત્યાં સુધી એ સુરક્ષિત છે. વાત સાચી. એટલે આપણે ખેડૂતને સુરક્ષા આપવાનું કામ છે આમાં. હું અહીંયા સરકારની નીતિ માટે નથી કહેતો, પણ સરકારે જે પગલાં લેવા જોઈએ વીમા કંપનીઓ પર 3000 કરોડ. વીમા કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થોડી ખામી છે, કારણ કે નવી નવી આવેલી, કારણ કે 3000 કરોડ આપ્યા એની જગ્યાએ 33000 કરોડ આપવાની જરૂર હતી, એ નથી અપાઈ. અને એ આંકડાઓ વીમા કંપનીઓમાંથી 16000 કરોડનો નફો મેળવ્યો એવો આંકડો મેં વાંચ્યો છે. સાચો ખોટો જવા દો, પણ સરકારને પોતાને પોતાના તિજોરીમાંથી ખેડૂતોને સહાય કરવાનો દિવસ આવે. પહેલાં 700 કરોડ ડિક્લેર કર્યા, પછી 3200 કરોડ કર્યા, હજુ બીજા થવાના છે. સરકાર પોતાના તિજોરીમાંથી આપે જ્યારે વીમા યોજના તૈયાર છે, એમાંથી કેમ ના મળે? એટલે સરકારનું પગલું સારું છે કે વીમા કંપનીઓ બરોબર નથી કામ કરતી, તો સરકારે પોતાના તિજોરીમાંથી પૈસા આપ્યા. એ એટલે ખેડૂતોને એટલી રાહત પણ રહી, પણ એ પૂરતી નથી. એટલે વીમા, અને બીજું વીમા યોજનાની જે કામગીરી ચાલી રહી છે એમાં હું થોડો સાક્ષી એટલા માટે છું કે ત્યાં જે કંઈ લોકો સર્વે કરવા જતા હતા એને ખેતી અંગેનું કોઈ જ્ઞાન ના હોય, કૃષિ અંગેનું જ્ઞાન ના હોય, અને એવા 8મા 10મા ધોરણમાં ભણતા છોકરાઓને ત્યાં લાવીને કરાવ્યું. અને એક એક કિસ્સો તો બહાર આવ્યો હતો, બીજા ઘણા કિસ્સા છે કે 600 રૂપિયા આપો તો તમારું ફોર્મ ભરી આપીએ, અથવા તો કેટલી નુકસાની થઈ છે. આ આ એક કિસ્સો તો ઘણા કિસ્સાઓ હશે પણ બહાર નથી આવે. એટલે આ બધું જે યોગ્ય રીતે નથી ચાલતું વીમા યોજનાનું, એની પર સરકારનો કાબૂ હોવો જોઈએ. એ ક્યાંક ક્યાંક ને ક્યાંક એ ખૂટે છે. સરકાર પોતે ચિંતિત છે. આપણે જે સરકારે બ્લેકલિસ્ટ પણ કર્યા, આપણે જે કાબૂની વાત કરીએ છીએ, એકચ્યુઅલી વૈશ્વિક ટેન્ડર દ્વારા આ 4 કંપનીઓને ગુજરાત આપવામાં આવ્યું હતું. આખા દેશમાં આ યોજના અમલમાં છે અને આમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર નો અને વીમા કંપનીઓ વચ્ચે કોન્ટ્રાક્ટ છે. એટલે આમાં કોઈનો કંટ્રોલ નથી એવી વાત નથી. કંટ્રોલ તો આ દેશમાં હંમેશા સરકારોનો જ હોય, સરકારની સામે કોઈનું કશું ના ચાલે. પણ મેટર ઓફ ફેક્ટ એ છે કે એમણે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમીના લીધે જે ડીલે થયા છે એના લીધે સરકાર બદનામ થઈ રહી છે. સરકાર ચોક્કસપણે વીમા કંપનીઓની એમની જવાબદારીમાંથી પાછી પાછી ના કરે, હવે ખેડૂતોને મળી રહે એના માટે હવે એવી અપેક્ષા રાખીએ કે આ વીમા કંપનીઓ આ વખતે જે કંઈ કર્યું એવું ન થાય, ભવિષ્યમાં એની સરકાર કાળજી રાખે તો ખેડૂતો માટે બહુ સારું થશે. બિલકુલ બિલકુલ. પ્રશ્નો અનેક છે. હવે મજબૂત વિપક્ષ તરીકે લોકોના પ્રશ્નો સામે રાખવાના છે. 3 દિવસનું સત્ર છે, એટલે જોવાનું એ રહેશે કે સત્ર દરમિયાન કઈ રીતે ચર્ચા થાય છે, કે પછી આ સત્ર દરમિયાન પણ માત્ર ને માત્ર થાય છે હોબાળો. યોગેશભાઈ અને કિશનસિંહ આ બંને ચર્ચામાં જોડાયા, આભાર આપનો. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.